છસદણના વોર્ડ નંબર 1 માં આવેલ નાના રામજી મંદિરના પાછળના ભાગે વોકડાની દિવાલ પડી ગયેલ છે તેમજ વધુ વરસાદ વરસતા પાણી રોડ ઉપર આવી જાય ત્યારે આ વિસ્તારના રહીશોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો ફરજિયાત બની ગયો છે। છસદણ વોર્ડ નંબર 1 માં આવેલ શિંડીના ચોકની બાજુમાં અને નાના રામજી મંદિરના પાછળના ભાગે એક મોટું હોકડું આવેલું છે જે વોકડામાં ગંદકીથી ખદબદી રહ્યું છે અને ત્યાંના સ્થાનિક રહીશોએ એવું જણાવેલ છે કે કોરોના રોગ આ વોકડામાંથી જ નીકળે છે અને ઘરે ઘરે માંદગી પ્રસરી રહી છે તો આ વોકડાને ગટરથી જલ્દી સાફ કરવામાં આવે અને કોરોના વાયરસના ભડામાં આવતા લોકો બચી શકે અને બીજા વિસ્તારના રહીશોએ એવું જણાવેલ છે કે આ વોકડું અંદાજે 35 વર્ષથી આવી પરિસ્થિતિમાં છે અને અમારે અહીં રહેવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે કારણ કે જ્યારે વધુ વરસાદ વરસે તો વોકડાની બહાર એટલે કે રોડ ઉપર પાણી વહેવા લાગે છે અને વોકડાની સાઈડમાં કરેલ દિવાલ વર્ષોથી ધરાશાયી થયેલ છે ત્યારે આ વોકડાનું પાણી રોડ ઉપર વહેવા લાગે છે ત્યારે આ વોકડું દેખાતું બંધ થઈ જાય ત્યારે લોકોને અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બને છે અને ખાસ કે આ વોકડા માટે જસદણ નગરપાલિકા તંત્રને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કરેલ છે છતાં તંત્ર આંખ આડા કાન કરીને આ અમારી સમસ્યાને કોઈ સમજી શકતું નથી પરંતુ વોર્ડ નંબર 1ના લોકો અને આ વિસ્તારમાં રહેતા લોકોની એક જ માંગ છે કે આ વોકડાને અંડરગ્રાઉન્ડ ભૂંગળા નાખીને ઉપરથી ભૂરી દેવામાં આવે જેથી કરીને પાણી ગંદકીથી બચી શકાય તેવી આ વિસ્તારના રહીશોની માંગ છે અને આ રોડ પરથી હજારો લોકો પસાર થતા હોય તેવો જસદણનો મુખ્ય રોડ કહી શકાય તેવો રોડ છે ત્યારે આ વિસ્તારના રહીશોએ એવું જણાવેલ છે કે આ રોડ પર કોઈ તંત્રના જવાબદાર વ્યક્તિ શું અહીંથી નહીં નીકળતા હોય અને શું આ પાલિકા તંત્રને અજાણ હશે અને વોકડાની પરિસ્થિતિ કોઈ પાલિકાના નજરે નહીં આવતી હોય તેવી હૈયાવરાળ આ વિસ્તારના લોકોએ વર્ણવી હતી। પરંતુ હવે આ વોકડાને અંડરગ્રાઉન્ડ ભૂંગળા નાખીને વ્યવસ્થિત બનાવવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોની લાગણી અને ખાસ માંગણી છે। નમસ્કાર, હું આદમજી રોડમાંથી રહું છું। મારા લત્તાની આજુબાજુ નાલું છે અને પાણીનો સ્ત્રોત છે આ બાજુ જમણી સાઈડમાં જે હું ઊભો છું તે બાજુ। નાલાની ગંદકી એટલી બધી વધી ગઈ છે કે આજુબાજુ રહેનાર જે પડોશી છે મચ્છરનો ત્રાસ એટલો છે, પાણીની ગંદકી પણ એટલી છે। આડોશ પાડોશના બધા દર ચૂંટણી વખતે દરેક સભ્ય આવે છે અને ખોટા આશ્વાસન દઈને વહી જાય છે કે અમે તમારું કામ કરી દઈશું, મત અમને આપજો, અમે પણ મત પણ આપી છે પણ હજી સુધી અમારું કાર્ય થયું નથી। નમ્ર વિનંતી આપને સૌને છે કે અમારું કાર્ય વહેલા તકે કરો તો આપનો ખૂબ ખૂબ આભાર। પ્રોબ્લેમમાં દર વર્ષે પાણી રોડમાંથી આવી જાય છે અને નાલાની ગંદકી એટલી બધી છે કે એની અંદરથી જીવજંતુઓ સાપો આવે છે, ડેડા ડેંગ આવે છે અને આવતા જતા રાહદારીને પણ અંધારામાં પણ મુશ્કેલી પડે છે, તો જેટલું વહેલું બને એટલું શક્ય એટલું કામ કરી આપવા આપને નમ્ર વિનંતી। ચસદણના રહીશ, અમે નાલા ઉપર રહીએ છીએ, અમારે અત્યારે એટલી બધી પ્રોબ્લેમ છે કે ન પૂછો વાત। જનાવર આવી જાય છે, મોટા ઝાડવા ઝાડવા એટલા મોટા થયા છે ને કે ન પૂછો વાત। એ એમ કહે કે આ પાલિકાના નથી, આ તમારા આખું નાલું મોટું ઝાડથી ભરેલું છે, એની અંદર અમારે મોળી આવી ગયા, અમારા ઘરની અંદર ઠેઠ આવી ગયા, તો હવે અમારે રહેવું ક્યાંયથી નિકાલ કરીને અમારે વયું જવું એ આ પાલિકાનો પ્રશ્ન છે। બાકી અમારું મકાન છે તો અમે તો રહીએ છીએ, એટલે અમારી બહુ મોટી નમ્ર વિનંતી આદમજી રોડ આખાની બધા એના માટે હું કહું છું કે આ નાલું એટલું ગંદકું છે અને બધા કચરો નાખીને અમે ના પાડીએ તો બધા હામાંથી નાખે બધા કેમ કે માસ્ક ન બાંધો તો 100 રૂપિયા દંડ, તો અહીંયા દંડ મૂકી દો તમે, તો અમારે કોઈ અહીં કચરો ન નાખે એટલાને તો એટલા ઝાડ ઉગી ગયા છે પાણી વરસાદ આ 5-10 હું પણ અમે 35 વર્ષ 40 વર્ષતા રહી છીએ, તો અમારે આ નાલા ઉપરના ઝાડ કાપી દો, નાલું પેક કરી દો અને અમારી એટલી બધી નમ્ર વિનંતી કે ગરીબ માણસનું ભલું થાય, કોરેનો ક્યાંય નથી લેવા જવાનો, કોરોનો અમારી અંદર આની અંદર જ છે, આ નાલા હોકળામાં જ ભરેલો છે, એટલે બીમારી કે બધા અમે દવાખાને જઈએ તો એ લોકો અમને એમ કે તમારા બાજુમાં ગંદકી છે ને એટલે બેન તમે વારંવાર બીમાર થઈ જાઓ, કીધું હવે અમારે છે ને અમને એની નમ્ર વિનંતી કે વહેલી તકે જે મોટા સભ્યો બાવળિયા સાહેબ કે ગમે એ કોઈ પણ સભ્યો હોય એ આવે અને અમારું આ નાલું અહીંથી ત્યાં સુધી આદમજી રોડનું સુધારો કરીને જોઈ જાઓ ને આ ખરાબ્યો છે એ દૂર કરી દો, એટલી અમારી ખૂબ 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 તમારો આભાર માનશું અને તમે મરતાને આવો કરતા અત્યારે આવો। ઉપેન્દ્ર તેરૈયા, KTV ન્યૂઝ, જસદણ।